સુરતના ભેસ્તાનમાં જેલથી દુકાનમાં રાત્રે બે લુટારોએ ઘુસી માલિકને બંદૂકની અણીએ ધમકાવી દાગીનાને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે માલિકે ઝપાઝપી કરતા ખાલી હાથે ભાગવાની નોબત આવી હતી ભાગવાના લૂંટારાઓના હાથમાંથી હથિયાર પડી ગયું હતું પાંડેસરા પોલીસે લૂંટારાઓને શોધવા માટે રોડ પર નાકાબંધી કરી હતી આ ઘટના બુધવારે રાત્રે આઠ વાગે બની હતી આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે સુરતના અલ ખાતે રહેતા નીરજભાઈ બાફાના પાંડેસરા વિસ્તારમાં જવેલર્સની દુકાન ધરાવે છે તેઓ દુકાને હાજરી હતા તે સમયે બે ઈસમો દુકાનમાં આવ્યા હતા જેમાં પૈકી એક ઈસમો રિવલવર કાઢી દાગીના આપી દેવા માટે ધમકી આપી હતી જ્યારે બીજા ઈ સમયે દુકાનમાં ઘૂસી લૂંટ ની કોશિશ કરી હતી આ દરમિયાન દુકાનના કર્યો હતો જેથી બે પૈકી એક રિવોલ્વર ફાયરિંગ કર્યું હતું તેમાં દુકાનના માલિકનો બચાવ થયો હતો દુકાનના માલિકે પ્રતિકાર કરતા બંને ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતા લૂંટારા હોય તો મોટરસાયકલ ઉપર બે ખોફ થઈ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશતા દેખાયા છે દુકાનમાં પ્રવેશતાની સાથે જ બંદૂક માલિક બતાવે છે